তাহি ঈশ্বরতমি ভাবি জানিতে জানিছে গুরু রাজতমি ভাবি জানিতে জানিছে সাথে ভাবনা ভাবিছো অরহন্ত ভগবন্ত ইন্দ্র মহিতা সিদ্ধাক্ষসি দেশিতা আচার্য জিন সাসন নতি করা পূজ্যা উপাধ্যায়কা শ্রী সিদ্ধান্ত সুপাঠকা মুনিবরা রত্নত্রয়ারাধকা পঞ্চৈতে পরমেষ্ঠিন প্রতিদিনম কুরবন্তু মঙ্গলম কুরবন্তু মোক্ষমার্গস্য নেতারম বেতারম কর্ম ভোবৃতাম জ্ঞাতারম বিশ্বতত্ত্বানাম বন্দে তদ্গুণলব্ধে অজ্ঞানতিমিরান্ধানাম জ্ঞানাঞ্জনশলাকয়া চক্ষুরোন্মীলিতম যেন তস্মৈ শ্রীগুরবে নমঃ মহাদেব্যা কক্ষীরত্নম শব্দচিতরবাত্মজম রাজচন্দ্রমহম বন্দে তত্ত্বলোচনদায়কম প্রভুতত্ত্বলোচনদায়কম মঙ্গলময় মঙ্গলকরাণ বীতরাগ বিঘ্নান নমোতাই জাতে ভয়ে অরিহন্তাদি মহান। পূজ্য সাহেবজি, পূজ্য বেনসে নবন্দন করি না, আপ সঙ্গে আত্মভাব প্রণাম। জয় জিনেন্দ্র, জয় সদ্গুরু বন্দন, জয় প্রভু। লগভগ 4 বরস পেলা পূজ্য সাহেবজিনে আজ্ঞা થઈ હતી કે તમે આવ્યો અને એનું યથાશક્તિ ધર્મ વર્તા બધી કરજો, કરાવજો। એ ચાલી રહ્યું છે, લગભગ 4 વર્ષ થયા, આપણે અડધે પહોંચ્યા છીએ। સાહેબજીની વખતે 2-3 બીજી આજ્ઞા પણ હતી। એક તો એ હતું, મને કે ખાલી વાંચી ન જતા પોપટની જેમ, પણ થોડો થોડા એનો અર્થ સમજાવજો શબ્દોના, કંઈક જરૂર પડે તો થોડોક વિસ્તાર પણ કરજો, અને મુખ્યપણે સાધનાનું લક્ષ્ય રાખજો। કોઈ વિદ્વત્તાનું કે શાસ્ત્રનું કે માહિતીનું લક્ષ્ય ન રાખો। બીજી સાહેબજીની આજ્ઞા એ હતી, મને કે આમાં એવા એવા ટૉપિક છે કે આપણે જો ધારીએ તો એક એક ટૉપિક ઉપર આપણે અડધો અડધો કલાક 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 ધર્મ વાર્તા સ્વાધ્યાય કરી શકીએ। એટલે મને કે થોડો વિવેક એમ રાખજો કે તમે આનો સ્વાધ્યાય નથી કરાવતા, અંદર બધા બુલેટ પ્રૂફ ને બધા ટૉપિક છે જે નાના નાના બધા, એનો સામાન્ય અર્થ સમજાવીને સાધનાની અપેક્ષાએ થોડુંક મહત્ત્વ સમજાવીને આગળ જવું। કારણ કે નહીંતર તો પછી તમારો તો 2-10 કા પૂરા થાય તો પૂરું નહીં થાય, એટલે તો ભલે। હવે આનું ટાઈટલ છે સંસ્કાર, જીવન વિજ્ઞાન અને અધ્યાત્મ। આપણે આ 9 સત્ર શરૂ થાય છે અપેક્ષાએ, એટલે આપણે એની 1 મિનિટ વાત કરી લઈએ। સંસ્કાર એટલે શું? અહીં સાહેબજીએ સંસ્કારમાં એમ સમજાવ્યું છે કે આપણું સર્વાંગી, આપણું ઘડતર અને સર્વાંગી જીવન વિકાસની અંદર મન વચન કાયને જે કંઈ સત પ્રવૃત્તિ હોય એ બધાને સંસ્કાર કીધા। એટલે ખરેખર શું સંસ્કાર કીધા છે? સંસ્કાર તો ખરાબ પણ હોય, કોઈને દારૂના સંસ્કાર એવા હોય, કોઈને જુગાર ના હોય, કોઈને ચોરી ના હોય, એટલે એ સંસ્કાર જ છે। સંસ્કાર એટલે જૂની ટેવ, જૂની ટેવ એટલે એવા કર્મનો સમૂહ ભૂતકાળમાં એવી ભાવના ભાવીથી કે બધા કર્મો સાથે રહીને અત્યારે ઉદયમાં આવે ત્યારે એવું કરવાની બધી વૃત્તિ કે ભાવ થાય, એમનો સંસ્કાર। અહીંયા શું સંસ્કારની વાત હતી? જીવન વિજ્ઞાન આપણે પ્રયોગશાળામાં, સ્કૂલ કોલેજમાં, નોકરી ધંધામાં, કુટુંબમાં, સમાજમાં જે કંઈ આપણને બધું માહિતી મળે છે, જ્ઞાન મળે છે, આપણને કંઈ બધું
એ બધું ઠીક છે, જીવન વિજ્ઞાન છે, પણ એ સંસારને અનુલક્ષણ છે બધું, કે કેવી રીતે સારી રીતે જીવન જીવવું, નોકરી ધંધા કરવા, કુટુંબ કબીલાનો એમ કે ઉછેર કરવો વગેરે. અહીંયા એનાથી ઊંચે છે ઉપર, કે કેવી રીતે આપણું જીવન દિવ્ય બનાવવું. એ દિવ્ય જીવન બનાવવા માટેની અહીંયા વાત છે. દિવ્ય જીવન એટલે શું? અનાદિકાળથી હું ને તમે જે રખડતા આવ્યા છીએ ને, હવે જો કાંઈ નહીં કરીએ તો આપણે રખડપતી માટે અનાદિકાળ જે ચાલુ હોવો જ છે, ભવિષ્યકાળનો એવું ન થયા દેવા માટે આપણે આપણું જીવન એવું બનાવીએ પારમાર્થિક, તો એને અહીંયા જીવન વિજ્ઞાન કીધું. વિજ્ઞાન એટલે વિતરાગ વિજ્ઞાન અહીંયા, અને જીવન એટલે આપણો આત્મા, અને આપણો આત્મા પૂર્વ કર્મના લીધે જે વર્તમાન સ્થિતિમાં છે એનું જીવન કીધું અહીંયા. અને અધ્યાત્મ, જેમાં કેન્દ્રમાં આપણો આત્મા છે, ચૈતન્ય છે, એની શુદ્ધિ ને સિદ્ધિ માટેની જે કંઈ વાતો, વિચારણા, પ્રવૃત્તિ, વૃત્તિ હોય બધું અધ્યાત્મ કીધું. આવો એક આપણે સામાન્ય અર્થ લઈને આગળ જઈએ. આ પુસ્તકને બહાર પડ્યા તો ઘણા બે દસકા ઉપર થઈ ગયું છે. એ વખતે અત્યારે સાહેબજીની ઉંમર તો પડી, એ વખતે સાહેબજીની ઉંમર થોડી નાની હતી, 53 વર્ષની સાહેબની સાધનાનોમાં નવનીત છે ખૂબ ખૂબ. અને સાહેબજીને એક બહુ સારી સુટેવ છે અને હતી અને હજુ પણ છે, પણ હવે એમની શારીરિક મર્યાદા છે, કે જે કંઈ પોતે વાંચે વિચારે એની ડાયરી લખતા હતા દરરોજ. અત્યારે હજી એમની આપણી પાસે ઘણા એમના ચોપડા પડ્યા છે, આદરણીય સુરેશજી અવારનવાર આપણને એમાંથી લાભ આપે છે. એટલે એમાંથી બધું ભેગું કરીને આ પુસ્તક ભાઈનું એક સંકલન કરવામાં આવ્યું છે. હવે આપણે શરૂ કરીએ, બહુ વિશેષ સમય લીધા વિના. પૃષ્ઠ સંખ્યા છે 39, જે એટલે જીવન વિજ્ઞાન વચ્ચેનો સેક્શન, એનું 39મું પાનું છે. એટલે આ સંસ્કારમાં જે સેક્શન હતો એમાં એસથી હતું, અને અધ્યાત્મમાં એ રાખ્યો છે, પણ અહીંયા આપણે જે રાખ્યો છે, જે એટલે જીવન વિજ્ઞાન, એનું 39મું પાનું. એટલે બધાને મળે પછી આપણે આગળ વધીએ. જે 39, જે 39 માં આપણે આગળ ત્યાં બધા મરણના પ્રકારો આપણે છેલ્લે જોઈ લીધા હતા, આપણે એમાં નહીં જોઈએ. પણ જમણી બાજુએ જે બધું બુલેટ કે નાના નાના બિંદુઓ આપ્યા છે બધા, ત્યાંથી આપણે શરૂ કરીએ. શું કહે છે, મળી ગયું બધાને? પાછું કહે છે, જીવના વિકાસમાં સાહેબજીની આજ્ઞા યાદ રાખવી અવારનવાર, પોતાની ઉપર બધું લેવું, નહીતર તો બધું આવું તો અનંત વાર કર્યું, કરાયું, ઘણા ભણાયું. બોલો કે છે ને, આચાર્ય પણ કર્યું ને ઘણું બધું કર્યું, હજી આપણો આરો આવ્યો નથી. આરો આવ્યો તો એના બેઠા હો. એટલે તો આપણા વિકાસમાં ઇન્દ્રિયોનો ક્રમ નીચે પ્રમાણે હોય છે. પ્રથમ સ્પર્શેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, પછી ચક્ષુઇન્દ્રિય અને પછી કર્ણેન્દ્રિય. જીવને જાણવા માટેના જે તે બધા સાધનો અને પ્રકારો જેને માર્ગ નાખે છે. હમણાં આપણે પરિસરમાં આદરણીય પંડિત દિનેશભાઈએ બહુ સારી રીતે બધું લીધું હતું, અને હમણાં સહસુખ સાધનમાં પૂજ્ય બહેને પણ જ્યારે લીધું મંગળવારે, ત્યારે પણ આનો ઉલ્લેખને વાત થઈ હતી મારગણાની. એમાંની એક આને જાતિ અહીંયા કીધી છે. એની અંદર જાતિનો અર્થ એવો કે કઈ જાતિ છે, કેન્દ્રીય જાતિ, બે ઇન્દ્રિય, એવી રીતે કે એનું વર્ગીકરણ કહો, એનો પ્રકાર કહો, જીવને સમજવા માટેનું સાધન કહો. તો આ જગતમાં જેટલા જીવો છે, જગત એની બધા ઇન્દ્રિયોવાળા જ છે. કોઈ જીવ ઇન્દ્રિય વિનાનો નથી, અને કોઈને એકથી ઓછી ઇન્દ્રિય નથી, 5થી વધારે ઇન્દ્રિય નથી. આ બધું વિતરાગ વિજ્ઞાન છે. આપણું આધુનિક બહારનું સાયન્સ તો આવું બધું ધીમે ધીમે કાપા પગલી ભરે છે. હવે આનો પાછો ક્રમ છે. કોઈ બે ઇન્દ્રિયવાળો જીવ હોય, એમ કે વિના માર્ગ સ્પર્શેન્દ્રિયને ચક્ષુ ઇન્દ્રિય જે છે તેવું નહીં ચાલે. બે ઇન્દ્રિયવાળો એટલે કે સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય જ હોય. એટલે સમજવા માટે આચાર્યો એક આપણને પદ્ધતિ આપી છે યાદ રાખવા માટે. અહીંથી શરૂ કરવાનું દાડેથી, કે સ્પર્શેન્દ્રિય એટલે આમ તો આખા શરીરને લાગુ પડે, પછી રસ ઉપર જવાનું, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણેન્દ્રિય. એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને રૂપ અને શબ્દ. તો એ વિકાસનો ક્રમ કેવા કેવા છે? એકેન્દ્રિય જીવ છે તો કયા કયા કેન્દ્રીય જીવો છે? મુખ્ય 5 કીધા છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. જે આપણે હિન્દુ ધર્મમાં 5 મહાભૂત કીધા છે આ જ છે, પણ એક જુદું છે. એમાં આકાશ કીધું છે, આપણે વનસ્પતિ કીધી છે, બીજો કોઈ બહુ ફેર નથી એની અંદર.
ऐकेन्द्रिय जीव है जड़ पण कहे छे, स्थावर पण कहे छे, अने ए नीचा में नीचा प्रकार जीवो छे। एमने कोई जातनी बहुत चेतना नथी, मन तो छे ज नहीं, बधा असंगनी छे मन विनाना, पण पोते कोई त्रास पड़े तो हाली चली सके नहीं। એટલે સામે લીમડા પીપળાના ઝાડ હોય ને આગ લાગે તો ત્યાં ત્યાં જ ઊભું હોય, અને હમણાં હોલમાં કંઈ થાય તો હું તમે ભાગીએ બારીએથી બહારથી જે નજીકમાં હોય એમ, ને જે સેફ હોય। પછી બે ઇન્દ્રિયવાળા છે, કયા કયા છે? કોરા, કરમિયા, શંખ, શીપ, જળો, અળસિયા, આ બધા બે ઇન્દ્રિયવાળા જીવ છે। આપણને ક્યારેક નવાઈ લાગે, આપણને આચાર્યોની આજ્ઞા છે કે આપણે જમવા બેસીએ તો એ વખતે ચાર પ્રકારની જપના રાખવાની છે। પહેલું હેઠો મૂકવું નહીં, બીજું થાળી, પછી થાળી ધોઈ ધોઈ રાખવી એમ કે હેઠો મૂકવું, પછી ઢોળવું નહીં આજુબાજુ કે નીચે જાય બંને, પછી થાળીમાં કંઈ થાળી આખી ધોઈને સાફ કરીને પી જવી, અને એને કપડાથી કોરી કરવી। કેમ કોરી કરવાની કીધી? કોરી ના કરીએ તો એની અંદર ત્રસ્તજી ઉત્પન્ન થાય છે, બે ઇન્દ્રિય ત્રસ્તજી। આપણે પાણીનો પોગળો કરીએ અને જો એને ધ્યાનમાં રાખીએ સિંકની અંદર જો ભરાઈ રહે તો અંતર મુહૂર્તની અંદર અસંખ્ય ત્રસ જીવો ઉત્પન્ન થાય, બે ઇન્દ્રિય જીવો બધા। એટલે બહુ આપણે ત્યાં કંઈક બનાવ્યું હોય, ધારો કે ભજીયા કેવું સવારે, આપણે આંબેલનું આવે એવું બધું ભજીયા નામ ન લેવું જોઈએ આજે, પણ તો બનાવ્યું હોય સવારે અને પછી બહાર મૂકી રાખો અને સાંજે જુઓ ને આમ તમે તોડો હાથથી તો તમને ખબર છે ને કે એટલા કટકા કરો તો લાળ જીવો હોય, લાળિયા થઈ જાય, લાળિયા જીવો બે ઇન્દ્રિય જીવો છે। ધ્યાન રાખવું એટલે વાસી ખાણી ના પડી છે, બહાર આવવાની બધી ઘણી આજ્ઞાઓ કરી છે, બધાની પાછળ વૈજ્ઞાનિક કારણ છે। તે ઇન્દ્રિય જીવ કીડી મકોડા ગધૈયા કૂંથવા માકડ જુઓ બધા તે ઇન્દ્રિય જીવ છે, અને ચૌરેન્દ્રિય જીવ માખી મચ્છર ડાંસ વીંછી ભમરા બધા ચૌરેન્દ્રિય જીવ છે। પંચેન્દ્રિય જીવ એમની અંદર આપણે બધા મનુષ્ય અને દેવ ને નારક ને પછીમાં પશુઓ ને બધા ઘણા બધા આવી ગયા, સ્થળચર જળચર એટલે કે જમીન ઉપર રહેનારા પાણીમાં રહેનારા આકાશમાં ઘણા બધા પંચેન્દ્રિય જે છે। આપણે શું સમજવું, આપણે સાધક છીએ, જિજ્ઞાસુ મુમુક્ષુ છીએ, કે આપણને પંચેન્દ્રિય મળી છે, પાંચે પાંચ ઇન્દ્રિયો મળી છે, અને ઇન્દ્રિયો આપણી સાબુત છે, એવું નથી કે મળી છે પણ મારી આંખ આવી છે, ઇન્દ્રિયો મને મળી છે મારો હાથ આવો છે, એવું નથી। દેખીતી રીતે આપણને ઇન્દ્રિયો મળી છે, પાંચે મળી છે, સારી મળી છે, લાંબુ આયુષ્ય મળે છે, એનો સદુપયોગ કરો। આ ઇન્દ્રિયો જે છે ને તલવાર જેવી છે, આપણું રક્ષણ પણ કરે ને ભક્ષણ પણ કરે। શાસ્ત્રમાં દાખલા આપ્યા છે, એક એક ઇન્દ્રિયની પાછળ આસક્ત થવાથી જીવો પોતાના પ્રાણ ખોઈ બેસે છે। એક ઇન્દ્રિય જીવો તમે જુઓ, બે ઇન્દ્રિય જુઓ, બધાને એમ કરી કરી બધું પાંચે વિષયોની અંદર આપણે બહુ અંદર આપણો નથી બહુ વિષયાંતર કરું, તો જો એની પાછળ લટુ બહેના લુબ્ધ બહેના આસક્ત બહેના તો આ ઇન્દ્રિયો આપણો સંસાર વધારે ને અનંત સંસાર વધારી દે। અનંતકાળથી હું તમે રખડી છે એના બે જ મુખ્ય કારણ છે, વિષય ને કસાય। વિષયના મૂળમાં છે આ ઇન્દ્રિયો અને કસાયના મૂળમાં છે આપણું મન, એટલે એનું પણ આગળ કંઈક આવશે ત્યારે આપણે વાત કરીશું। અને એના ઉપાય આપ્યા છે આપણને, વિષય ઇન્દ્રિયો અને વિષયો માટે વૈરાગ્ય કીધો અને કસાય માટે ઉપશમ કીધું। તો અહીંયા આપણે પાંચે ઇન્દ્રિયોમાં જેનો આપણે જો સદુપયોગ કરીએ તો એના જેવું એકે ઉત્તમ નથી। આ ઇન્દ્રિયોનું મતિ જ્ઞાનને સહાયક છે, ઇન્દ્રિયો મતિ જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી આપણને મતિ જ્ઞાન મળે છે, અને કેવળ જ્ઞાન મતિ જ્ઞાનથી થાય છે, કેવળ જ્ઞાન મનોપ્રજ્ઞાનથી થતું નથી, કેવળ જ્ઞાન અવધિ જ્ઞાનથી થતું નથી, કેવળ જ્ઞાન શ્રુત જ્ઞાનથી અપેક્ષાએ થાય છે, પણ મુખ્યપણે મતિ જ્ઞાનથી થાય છે। એના બધા ભેદો ઘણા છે, 12, 36, 41, 336, 340 અને અસંખ્યાત અનંત ભેદો છે, પણ કહેવાનું એમ હતું આ ઇન્દ્રિયોને જો આપણે આપણી સાધનાની અંદર એવી રીતે કરીએ, સ્પર્શેન્દ્રિય માટે ભગવાનનો પ્રક્ષાલ કરી તરફ આપણે સ્પર્શ કરીએ, ગુરુના ચરણનો સ્પર્શ કરીએ, એ તો આપણી સ્પર્શેન્દ્રિયને એવી રીતે સારી રીતે વાપરીએ, ત્યાર પછી એનું રસનેન્દ્રિય આવે, રસનેન્દ્રિય પણ અત્યારે આંબેલ ચાલે છે, લુખું સુખું ખાય નહીં, રસનેન્દ્રિયને આપણે એને એને કહે કે આ લૂલી જે છે, હમણાં સાહેબના સ્વાધ્યાયમાં ગઈકાલે લૂલી આવી હતી, આજે પણ ઘણું બધું આવ્યું હતું, તો એની પાછળ બનવાને બદલે જરૂર પડતું બધું કરીએ એમ દરેક વસ્તુની અંદર, તો આપણને ખૂબ એનો બધો આપણા સાધનામાં આપણને બહુ લાભકારક થઈ પડે। અને બધા પ્રકારોનો બધો આપણો વિષય નથી, પણ આ એનો વિકાસક્રમ કીધો, પણ આપણે વિકાસના જે પિરામિડ છે એના ટોપ ઉપર આપણે છીએ,
પાંચ ઇન્દ્રિય છે, મન મેળ્યું છે, વિકસિત મન મેળ્યું છે, ભાષા મળી છે અને વિકસિત ભાષા મળી છે. કારણ કે ભાષાને મન તો ગાય ભેંસને ઘોડાને છે, કૂતરાને છે, આપણે વિકસિત મળ્યા છે બંને. હવે આપણે એનો સદુપયોગ કરીને આપણે કરીએ છીએ તો જ આપણે તરફ કોબામાં અહીં આવીને બેઠા છીએ આજે ગુરુવારે, નહીં તો કંઈક નોકરી ધંધામાં લાગી ગયા હોય. આગળ કહે છે, રાગ દ્વેષ રહિત પરિણતિનું નામ ભાવ અધ્યાત્મ છે, તેનો મહિમા અને પ્રાપ્તિનો ક્રમ જેમાં છે તેવા શાસ્ત્રોને આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે. તેમાં જેને સાચી રુચિ હોય તે ખરા જિજ્ઞાસુ છે, જિજ્ઞાસુ છે. આ અધ્યાત્મ સિદ્ધાંત અને અધ્યાત્મ, સિદ્ધાંત એટલે આગમ અને એની અંદર બધું વસ્તુનું નિરૂપણ કર્યું હોય, મુખ્યપણે છ દ્રવ્ય અને સાત અથવા નવ તત્વ, આખું વિશ્વનું સ્વરૂપ અને પછી એને બધા ભાંગ અને ભેદ પ્રભેદ અને એ જ વસ્તુનું સ્વરૂપ જે એમ છે એમ કે. પણ અધ્યાત્મ અને સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ ન હોય, ત્રણેય કાળે જેમ છે એમ રહે, તે ત્રણેય કાળે અભેદ એમ કે, એની અંદર એમ કે જ્ઞાનની શુદ્ધતાને બધું ઘણો મૂળ માર્ગમાં કીધું છે. પણ અધ્યાત્મ જે છે એ અધ્યાત્મ મુખ્યપણે આપણે આત્માને લક્ષી ન હોય અને એ બહુ પ્રેક્ટિકલ હોય. જેમ કે બે ને બે ચાર એ સિદ્ધાંતની વાત છે, પછી ચારની અંદર તમારે એમ કે 3.999 કે 10 લાખ નવડા લખો તો હજી ચાર નથી, ચારમાં કંઈક ઓછું છે તો સિદ્ધાંત ના પડશે, ચાર નથી. તો અધ્યાત્મ કહે છે 3.6 હોય તો કે લગભગ ચાર જેવું છે, માની લો ને અત્યારે. એટલે એવી રીતે કહેવાનું એમ હતું કે આપણે ભગવાન થવાની ભાવના છે, આપણે મુમુક્ષુ છીએ, સાધક સાધક છીએ, તો ભગવાન તો થઈશું. પણ ભગવાન થતાં પહેલાં આપણે જે કંઈ આરાધના સાધના કરીએ છીએ એની અંદર પણ આપણે એવી રીતનું બધું વિચારણા કરીએ કે ચાલો આપણે આટલું નથી કરી શકતા, આ તો કરીએ, આ જેટલું કરી શકીએ તેટલું કરીએ. એવી રીતે અધ્યાત્મની અંદર જેટલું થાય એટલું શક્ય એટલું કરીને જીવ આગળ વધતો જાય છે. મુખ્યપણે કેન્દ્રમાં અધ્યાત્મમાં આત્મા છે. સિદ્ધાંત શાસ્ત્રની અંદર વસ્તુનું સ્વરૂપ છે, દ્રવ્ય છ દ્રવ્ય ન થતો વગેરે બધું. હવે શું કહે છે, એવું ભાવ અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મ. આનંદ ઘનજી આપણા પદોમાં દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મની બધી ઘણી વાતો કરી છે. દ્રવ્ય અધ્યાત્મની અંદર આત્માની ખાલી બધું એટલે કે નિશ્ચય નહીં હોય, એની ખાલી વાતો હોય, શાસ્ત્ર હોય, એમ સારી વસ્તુ છે, જરૂરી છે, પણ એ પૂરતું નથી. એ પછી એવું જે આપણે દ્રવ્ય અધ્યાત્મ પછી ભાવ અધ્યાત્મ પર જવું, મીન્સ આપણે અંદર આપણો પ્રાણ રેડીએ, આપણા ભાવ રેડીએ, એટલે કે શબ્દથી, અર્થથી, વેદનથી અને પછી એનું સ્વસંવેદન કે ભાવ કે જે રીતના તે ચાર પ્રકાર. તો નીચલા બે પ્રકાર છે જે છે શબ્દ અને અર્થ, એ બધું દ્રવ્ય અધ્યાત્મ. પણ જે પછી સ્વ કે વેદન અને સ્વસંવેદન છે એ બધો ભાવ અધ્યાત્મ છે. તો શું કહે છે કે રાગ દ્વેષ રહિત પરિણતિ. હમણાં રાગ દ્વેષ એટલે કશા, આપણે હમણાં વાત કરી ઘણા દિકાલથી આપણે રખડીએ છીએ સંસારમાં એના કારણો, બહારના પાંચ વિષયો બધા સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ બધા બહાર છે, અને સાધનો બધી આપણે ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોની સાધન અને એની અંદરથી પછી આપણે ગમો ન ગમો ગણ ગમો રતિ અરતિ અને રાગ ને દ્વેષ કર્યા કરીએ એટલે આપણા જૂના કર્મો આવે, આવી રીતે આપણને ફળ આપે ને પછી નવા બાંધીને આપણું વિષચક્ર સંસાર ચક્ર ચાલુ રહે. એવી રીતે મનની અંદર આપણે કશાય હોય, ક્રોધ રાગ દ્વેષ એ બે મુખ્ય છે, અને રાગની અંદર પછી ક્રોધ માન માયાને લો એનો વિસ્તાર કરો તો હજુ વિસ્તાર કરો તો 16, 25 અને ઘણા બધા વિસ્તાર છે. અને રાગ દ્વેષ રહિત પરિણતિ, વિષયને લીધે સંસાર છે, કશાયને લીધે અનંત સંસાર છે, બેમાં બહુ ફેર છે. ફરીથી વિષયને લીધે સંસાર છે પણ કશાયને લીધે અનંત સંસાર છે. એટલે કશાયને કાઢવાને પહેલાં હંમેશા આપણને આચાર્યો કહે છે તો રાગ દ્વેષ રહિત પરિણતિ એટલે કે મધ્યસ્થ ભાવ, કોઈ પ્રકારનો રાગ ને દ્વેષ નહીં કે એનું નામ ભાવ છે. તેનો મહિમા અને પ્રાપ્તિનો ક્રમ જેમાં છે તેવા શાસ્ત્રોને આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે. એનો મહિમા અને પ્રાપ્તિ કેમ અગત્યનું છે, કેમ જરૂરી છે, આપણને કેમ લાગુ વળગે છે, આપણે ક્યાં છીએ, એનું સ્થાન શું છે આપણી સાધનામાં આપણા જીવનમાં, એ બધું એનું મહાત્મ. પ્રાપ્તિનો ક્રમ કેવી રીતે પ્રાપ્ત કરવું અધ્યાત્મ, અને એટલે જ આનો જે ત્રીજો વિભાગ છે ને અધ્યાત્મ એના વિશે આપણે વધુ આવશે બધું અંદર. તેમાં જેને સાચી રુચિ હોય તે ખરા જિજ્ઞાસુ છે. આત્મસિદ્ધિમાં બે પ્રકારના જીવો કીધા ને, આગળ આત્મા જે કીધા ને છેલ્લે જિજ્ઞાસુ કીધા, એમ કે કશ
વર્ષાયની ઉપર શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, હવે ખેદ પ્રાણી દયા, તે કઈ આત્મા? પાત્રતા માટે કીધું સર્વ આત્મા. આજે જ આવ્યું હતું કે કેવી રીતે કે જે આત્માર્થી જીવો પેલા મતાર્થીના લક્ષણો કહેતા, એ છોડે તો જ એને આગળ વધવાની આજ્ઞા છે, અથવા આત્માર્થીના લક્ષણ છે, એ આત્માર્થી લક્ષણો જીવનમાં ઉતારે તો જ આગળ વધવાની આજ્ઞા છે. અને છેલ્લે કહી દીધું કે જીજ્ઞાસુ કે કષાયનું શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, હવે ખેત અંતરદયા, તે કહીએ જીજ્ઞાસ, એ જીજ્ઞાસુ જીવને થાય સદગુરુ પર તો પામે સંકિત વર્તે અંતર. ઘણું બધું કીધું છે. જીજ્ઞાસુ કુતૂહલ વૃત્તિ, પણ કેવી કુતૂહલ વૃત્તિ? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પર હરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન નાશે, શાંત તત્વ અનુભવ્યા. આપણે પહોંચાડી દીધા આખે આખું આનંદ, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ જે 67મો પાઠ છે મોક્ષ માળાનો, અમૂલ્ય તત્વ વિચાર, એમાં ચારે પ્રકારના ધ્યાન છે, એમાં બધા પ્રકારનો ઘણું બધું આપ્યું છે. તમારે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કહી દીધું આ પાંચ પ્રશ્નોની અંદર. એના વિચાર રાખું કે પરહરો, કુતૂહલ વૃત્તિ, એટલે આચાર્ય કીધું કઈ કથમ કઈ મૃતવા તત્વ કૌતૂહલી સાન, તું મરીને પણ તત્વનો કૌતૂહલી થા, મરીને એટલે ગમે તેમ કરીને, એને કેને પ્રકાર એના ગમે તે બાઈક હું કરું. તત્વ એટલે વ્યવહારથી તત્વ એટલે જે વસ્તુનું વિશ્વનું સ્વરૂપ, પણ નિશ્ચયથી તત્વ એટલે પોતાનો શુદ્ધ આત્મા, એનો તું કૌતૂહલી થા, એટલે કે ભાઈ હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, 100 વર્ષ પહેલાં હું ક્યાં હતો, 100 વર્ષ પછી હું ક્યાં હોય, મારા બધાની સાથે શું સંબંધ છે, એ સંબંધ સાથે આવવાનો છે કે છૂટી જવાનો છે, એના વિચારો જો કરીએ તો મોક્ષ હથેળીમાં છે, એટલું આચાર્ય ભગવાન કહે છે. એવું વિતરાગ વિજ્ઞાન છે, અઘરું છે જ નહીં, એક ખાલી એક અંતર્મુહૂર્તની અંદર સંકેત થાય અને અંતર્મુહૂર્તમાં કેવું જ્ઞાન થાય. શાસ્ત્રોમાં એના સેંકડો દાખલાઓ છે. તો તેમાં જેને તેમાં એટલે પણ આમાં અધ્યાત્મમાં, ભાવ અધ્યાત્મમાં જેને સાચી રુચિ હોય તે ખરા જીજ્ઞાસુ છે. રુચિ રુચિ આવ્યો એ વીર્ય, આપણી જ્યાં રુચિ હશે ત્યાં જ આપણું વીર્ય એટલે આપણી શક્તિ, આપણો પુરુષાર્થ, આપણા ભાવ, આપણો પ્રયાસ એમાં જ રહેવાના. કોઈને મૂવીમાં રુચિ હોય તો એને એ જ ખબર હોય કે એક્ઝેક્ટલી અત્યારે અમિતાભ બચ્ચન ક્યાં છે ને શું બોલ્યા ને આ ને તે ને બીજા એક્ટર ને એક્ટ્રેસ લેવું. કોઈને હરવા ફરવામાં રસ હોય તેને બધી ખબર હોય કે કયું સ્થળ જોવા જેવું છે, કેવી રીતે જવાય ને કેટલો ખર્ચો થાય ને વગેરે. એવી રીતે આપણે જિજ્ઞાસુ છીએ, સાધક છીએ, તો આપણી રુચિ શેમાં છે? અધ્યાત્મમાં છે, આપણા આત્માની શુદ્ધિ ને સિદ્ધિમાં છે. અને એવી જો ખરી રુચિ હોય તો આપણે સાચા જિજ્ઞાસુ છીએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પણ એ સંકિત ને સદગુરુનો બોધ. જિજ્ઞાસુ એટલે પાત્રતા. જો પાત્રતા હોય તો એની અંદર જે કંઈ બોધ પડે, જેમ એટલે કાલુ માછલીના મુખમાં સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું એક બિંદુ પડે તો મોતી બને છે 1,00,000 રૂપિયાની કિંમતનું. એમ આપણી પાત્રતા હોય અને સદગુરુના બોધને જો આપણે અવધારણ કરીએ અને આપણી રુચિ હોય, આપણા ભાવ હોય, તો એ બોધ એવું પરિણમે, એવું પરિણમે કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એટલે કે એમ કે પોતે કેવો જ્ઞાન પહોંચે, હજી ગુરુ તો હજુ તો છે જ્યાં છે ત્યાં, એટલે આમાં કોઈનો ઇજારો કે ક્રમ કેવો કશું છે નહીં. આગળ કહે છે, શિષ્યની બુદ્ધિની શ્રેણીનો 3 કહી છે. કુશાગ્ર એટલે બહુ તીવ્ર બુદ્ધિ, એકદમ શાર્પ, મધ્યમ એવરેજ, અને હીન ઓછો એટલે મંદ બુદ્ધિ. તેને અનુરૂપ તે એટલે તેવા જીવો તત્વને સમજીને પોતાની યોગ્યતા મુજબ ગ્રહણ કરી શકે છે. આ વ્યવહાર કથન છે. બુદ્ધિની સામાન્ય વાત કરી, કોઈ તીવ્ર કુશાગ્ર બુદ્ધિવાળા હોય, તીક્ષ્ણ બુદ્ધિવાળા, આખામાં અડધામાં આખું સમજી જાય, પછી બીજા સામાન્ય હોય કે બધું કે એટલું સમજે સારું છે, અને હીન બુદ્ધિ 5 વખત સમજાવો કે સમજાય નહીં, પછી કે સારું જોઈશ ને ગડબડ ને એવું બધું, એમાં જ્ઞાનાવરણ કરવાનો ક્ષય પસંદ છે. અહીંયા પણ અહીંયા ભાર સાહેબજીના એના ઉપર છે કે તેને અનુરૂપ એટલે કે પોતાની જે પ્રમાણે બુદ્ધિ છે, અહીંયા બુદ્ધિ અને પ્રજ્ઞા વચ્ચેનો ભેદ સમજો. બુદ્ધિ જે છે એ શરીરનું એક જડ છે, વસ્તુ છે, પૌદ્ગલિક છે, અને આપણા પૂર્વના જ્ઞાનાવરણ કર્મના ઉદય પ્રમાણે અને નામ કર્મ બધાનું મિક્સ એમ છે, અને વીર્ય પણ
એ પ્રમાણે આપણે મળતી હોય છે, એ બુદ્ધિ પ્રમાણે આપણે સમજીએ, સ્વીકારીએ, સમજીએ અને યાદ રહે આપણે બધું, એને અનુરૂપી તત્વને, તત્વને એટલે વસ્તુ સ્વરૂપને સમજે અને પોતાની યોગ્યતા મુજબ ગ્રહણ કરે. યોગ્યતા, યોગ્યતા એટલે પોતાની પાત્રતા, પાત્રતા એટલે એની રુચિ કેવી છે, એની તૈયારી કેવી છે, બધું સમજીને ગ્રહણ કરી શકે. ગ્રહણ કરવું એટલે શું કે આપણે મતિ જ્ઞાનના પ્રકારોમાં ગ્રહણ જે છે, ધારણ કીધું છે બધો, એની અંદર એ ગ્રહણ એટલે તો છેલ્લી વસ્તુ છે. તમારે આપણે સાંભળીએ, સમજીએ, વિચારને પછી એને ગ્રહણ કરીએ અને ધારણ કરીએ, આપણી સ્મૃતિમાં એને ધારણ કરીએ અને આપણા આત્માની અંદરનો ભાવ ગ્રહણને ધારણ કરીએ. તો અહીંયા વ્યવહારથી કીધું છે બુદ્ધિનું. પ્રજ્ઞા એટલે એ જ બુદ્ધિ જ્યારે આત્મલક્ષે આત્માના કલ્યાણ માટે વપરાતી હોય એને પ્રજ્ઞા કહે છે. અને આપણે સાધકોના માટે તો એને પ્રજ્ઞા છીણી કીધી છે. પ્રજ્ઞા જેમ એક છીણી હોય, એક સાધન છે, એટલે તે વસ્તુના બે કટકા થાય. એવી રીતે પ્રજ્ઞા છીણીથી આપણે એવું ભેદ કરવાનો છે. ભેદ જ્ઞાન કોનો? ભેદ જ્ઞાન સ્વનો અને પરનો, જડનો અને ચેતનનો. એવી રીતનો બધો ભેદ જ્ઞાન કરવાનો છે. બધું ઠીક છે, બધું પ્રજ્ઞા અને બુદ્ધિ બધું એટલે સમજવું. આપણી પાસે આપણી બુદ્ધિ કઈ છે તો આપણા પૂર્વ કર્મોને લીધે છે, કદાચ થોડીક એને કેળવી શકાય, પણ પ્રજ્ઞા તો આપણા હાથમાં છે. એની પ્રજ્ઞા થોડુંક ઇન્ડિકેશન આપણી પાત્રતાનું છે, આપણી રુચિનું છે, આપણા પુરુષાર્થનું છે અને એનું પરિણામ છે પ્રજ્ઞા. તો એ પ્રમાણે આપણે કરવું. આપણે આગળ કહે છે, મિથ્યાત્વ એટલે અજ્ઞાનને મોડું પાડવા માટે જગતના કોઈ પદાર્થનો હું માલિક નથી એમ ભાવવું અને તેને અનુરૂપ વર્તન કરવું. જે સાહેબના સ્વાધ્યાયમાં આવેલું શું કીધું કે હું જગતની કોઈ વસ્તુનો માલિક નથી. કયું છે આપણને મુખ્યપણે આપણે અનંતકાળથી રખડીએ છીએ? મિથ્યાત્વના લીધે, એટલે મોહને લીધે. મોહનીય કહો કે મોહ કહો, મોહ એટલે ભાવવાચક નામ છે. મોહનીય એટલે એના પરિણામે જે બંધાતું કર્મ છે મોહનીય કહેવાય. એમાં કે બહુ ફેર નથી, પણ મોહનીયમાં કર્મની વાત આવે છે. એ મોહ બે પ્રકારના કીધા, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે આપણી શ્રદ્ધા, સમજણ, એની બધી એનો બધો આધાર છે, માન્યતા, અભિપ્રાય. અને ચારિત્ર મોહનીય એટલે આપણું વર્તન. એ પ્રમાણે ચારિત્ર મોહનીય તો દર્શન મોહનીય જે છે એના બહુ સરળમાં સરળ ઉપાય છે, ટ્રસ્ટીશિપ જેને કહે છે. જેમ આપણા આશ્રમમાં આપણે ટ્રસ્ટીઓ છે, પૂજ્ય બેન પણ એક ટ્રસ્ટી છે. એ ટ્રસ્ટીઓ એક પૈસો પણ સંસ્થાનો ખોટી રીતે ન જવો છે. જરૂર પડતો પોતાના ખીચામાંથી 5 રૂપિયા ખર્ચ છે, ક્યાંક જવું પડતો પોતે રિક્ષા કે વાહનના પૈસા ખર્ચ છે, પણ સંસ્થાના એ સાચા ટ્રસ્ટી કહેવાય. કે હંમેશા સંસ્થાને માથે રાખે અને એની ઉપર તો ભગવાન હોય, ધર્મ હોય. એવી રીતે આપણે ટ્રસ્ટી થવાનું. આપણે જન્મા તરફ કોઈ વસ્તુ લઈને જન્મા નથી અને આપણે જઈશું ત્યારે પણ કંઈ વસ્તુ લઈને જવાથી, ખાલી હાથે આવ્યા જગતમાં ખાલી હાથે જવાનું. એ બધો પંખીનો મેળો, ધર્મશાળા, એવું બધું આપણા પદોમાં ઘણું બધું બધું આવતું હોય છે. તો શું કહેવાનું કે એ મિથ્યાત્વને મોડું પાડવા માટે. એટલે આપણે એમ કહીએ કે આ પુસ્તક મારું છે, એટલે કોઈ અડે તો કે ભાઈ આ મહેન્દ્રભાઈનું તો તમે કેમ લીધું, કોણે પૂછીને લીધું? જે મારાપણાનું મમત્વ અંદર આવી ગયું છે એ જ બહુ ખતરનાક છે. એ જ આપણો સંસાર વધારે છે. એટલો સંસાર ને પછી અનંત સંસાર વધારે છે, એમાં તીવ્રતા હોય તો. એટલે શું આપણને જ્ઞાનીઓ કહે છે અહીંયા કે જગતના કોઈ પદાર્થનો માલિક નથી. કોઈ પદાર્થ આપણા આત્મા સિવાયના બધા જે પદાર્થો છે એ બધા જગતના પદાર્થો છે. એમાં ગુરુ પણ આવી ગયા અને ધર્મ પણ આવી ગયો આપણા આત્મા સિવાયનું. એટલે કુંતુંદાચાર્ય આચાર્ય ભગવાન સમયસારની અંદર કહે છે કે આ જગતમાં બે જ પ્રકારના પદાર્થો છે, એક પોતાનો આત્મા શુદ્ધાત્મા અને એના સિવાયનું 14 રાજલોક. એમાં ભગવાન મહાવીરે આવી ગયા. આપણે એમને અસાધ્ય નથી કરતી, આપણા આત્માનું સ્વરૂપ સમજવા માટેનું એક આ પદ્ધતિ છે. તો શું કહે છે કે કોઈ પદાર્થનો માલિક નથી. ચોક્કસ આપણે એના કેરટેકર થવાનું, આપણે એને કાળજી લેવાની, આપણે એના બરાબર છે. પણ એ વસ્તુ કંઈ ખોવાઈ જાય, ફાટી જાય કે એબ્યુઝ થાય કોઈ, તો કશો વાંધો નહીં, બધું હોય હશે તો એને તો બધું મિથ્યાત્મક અજ્ઞાન મળવું પડે. અને એવી રીતે આપણે એમ ભાવવું કીધું છે, એમ માનવું નથી કીધું સાહેબે અહીંયા. ભાવવું, જીવનમાં ઉતારવાનું કે હું કોઈ વસ્તુનો માલિક નથી. આપણા આત્માનો હું પોતે આત્મા છે, આત્માનો માલિક એવો તો કોઈ સવાલ જ નથી. અને તેને અનુરૂપ વર્તન કરવું. એટલે કદાચ કોઈ વસ્તુ આપણી પાસે હોય વ્યવહારથી, આપણી એટલે વ્યવહારથી, અને કોઈને આપણે આપીએ હોય, ના મળે, ફાટી જાય, ખોવાઈ જાય, ભૂલાઈ જાય કે વિગેરે, હશે કંઈ વાત નહીં. પુરુષાર્થ બધો કરો એને ના નથી. જેમ
ડોક્ટર પાસે ગયા હોય ચેકઅપ માટેને કે મેદ્રભાઈ તમને ચોથા સ્ટેજનો કેન્સર છે, પહેલી દ્રષ્ટિએ ગમે નહીં, પછી આપણે ધર્મમાં જે સંજ્ઞા હોય તો આપણે સમાધાન કરીએ, પણ પુરુષાર્થ બધો કરીએ કે આ કેન્સરને કેવી રીતે અટકાવવું, સમાવવું, મટાડવું, ન થતો સ્વીકારી લેવાનું. એવી જ રીતે વસ્તુને આપણે ટ્રસ્ટી છીએ એની ક્યાં એની કાળજી લેવાની, પણ એને આગી પાછી થાય કે પછી તેની અંદર બિલકુલ આકુલતા ન થવી જોઈએ. બસ એનો મૂળ હેતુ એ છે શાંતિ. આપણે હોય તો ભલે ન હોય તો ભલે, એ આ વસ્તુ પૈસાને લાગુ પડે છે, વસ્તુને લાગુ પડે છે, પદાર્થને લાગુ પડે છે. એ રીતે ઉલ્લેખ શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક શેઠ કાયમ નિયમિત રીતે સ્વાધ્યાયમાં આવે. એક દિવસ લગભગ કલાક મોડા આવ્યા, બે કલાકનો સ્વાધ્યાય હતો. પછી છેલ્લે ગુરુજીએ કંઈક પૂછ્યું એમને કે કેમ આજે શેઠ સાહેબ શેઠજી મોડું થયું, કે મહેમાનને વળાવવા ગયો હતો. એમ કોણ મહેમાન, ક્યાંથી આવ્યા હતા? કે ના ના, દીકરો હતો ને એને પછી ભવાંતર થયું એટલે એને વળાવવા ગયો હતો. એ વળા એની વિધિ પતા એને આવી ગયો. કે બોલો કેટલી બધી સાચી સમજણ. એવી રીતે આપણે પણ જીવનની અંદર એવું જેટલું સત થાય એટલું કરવું એમ કે. તો અહીંયા મિથ્યાતા માટે જગતના કોઈ પદાર્થના સાહેબજી અવારનવાર એમના સ્વાધ્યાયમાં કહેતા હોય છે કે દર્શન મૌનિય માટે સૌથી ટ્રસ્ટીશીપ, અને ચારિત્ર્ય મૌનિય માટે શું તો કે પ્રભુને ગુરુનું સ્મરણ. એનું સ્મરણ કરો એટલે ચારિત્ર મૌનિય નબળું પડે તમારું, અને તમે જ્યારે ટ્રસ્ટી બનો કોઈ વસ્તુને માલિકી છોડી દો તો તમારું દર્શન મૌનિય તમારું નબળું પડે, મંદ થાય. આગળ કહે છે, નયનું સાચું જ્ઞાન જેને પ્રાપ્ત થાય છે તેને વિરોધ આવતો નથી. જે ફક્ત શબ્દને જ પકડીને ચાલે છે તેનું જ્ઞાન સમ્યક થતું નથી. વસ્તુને જાણવા માટે નય નિક્ષેપને પ્રમાણ એવું બધું કીધું છે, એટલે આપણો તરફ વિષય નથી, પણ પ્રમાણ એટલે વસ્તુનું સમગ્ર રીતે સ્વરૂપ એને પ્રમાણ કીધું. અને નય એટલે પછી એનો એક જ વિભાગ. આપણે હાથી હોય ધારો કે દાખલો આવે છે તો હાથી એક અપેક્ષા એ પ્રમાણ છે, સ્થૂળ દાખલો. અને પછી એને ઓલા છ આંધળાઓ કહે છે, કોઈ કે થાંભલા જેવો છે ને કોઈ કે સુપડા જેવો છે ને કોઈ કે દિવાલ જેવો છે. તો બધાની વાત સાચી હતી પણ એ પૂરી સાચી નહોતી, અપેક્ષા એ સાચી હતી. એટલે નય એટલે અપેક્ષા, એક દ્રષ્ટિબિંદુ. એટલે જેમ આપણે સાહેબજી અવારનવાર એમના સ્વાધ્યાયમાં લેતા હોય છે કે ભગવાન રામ હતા, તો ભગવાન રામ એક પિતા હતા, કોના? લવ કુશના. પુત્ર હતા કોના? દશરથ. પતિ હતા કોના? સીતામાતાના. રાજા હતા કોના? તો કે પ્રજાના. પછી એવી રીતે ભાઈ હતા કોના? તો કે ભરત, શત્રુઘ્ન એ બધાના અને લક્ષ્મણના. એવી જ રીતે પણ એનો કોઈ વાંધો નથી, પણ આપણે એમ કે રામ છે ખાલી ભાઈ જ છે, બસ ભરતના ભાઈ છે લક્ષ્મણના. અને અહીંયા જો અટકી ગયા, એકાંત જેને કહેવામાં આવે છે, તો આપણી પાસે આખું રામનું સ્વરૂપ નહીં આવે. એટલે એ એકાંત સ્વરૂપ થઈ જશે. એને મિથ્યાત્વ કીધું છે. પાંચ પ્રકારના મિથ્યાત્વમાં પહેલું મિથ્યાત્વ એકાંત મિથ્યાત્વ છે. પણ જો આપણે એમ કે હા તમારી વાત સાચી છે, રામ છે એ ભાઈ છે, બરાબર છે, ભાઈ પણ છે, બધે પણ અપેક્ષા, ભાઈ રામ રાજા પણ છે, રામ પિતા પણ છે અને પતિ પણ છે, એવી રીતે જો આપણે વસ્તુનું સ્વરૂપ લઈએ તો એ અનેકાંત છે કે જેની અંદર પદાર્થના બધા ગુણધર્મોનો આપણે સમાવ્યા. શું એ કહે છે ભાઈદેવે આપણને આદરણીય સુરેશજી ભૈયાજી, આપણને સમ્યક જ્ઞાનનો જ્યારે અભ્યાસ કરાયો ત્યારે અંદર બધું પ્રમાણ્ય નય આવેલું, અને નયની અંદર પણ પાછો નિશ્ચય નય ને વ્યવહાર નય, અધ્યાત્મને રીતે નિશ્ચય નય ને વ્યવહાર નય આવ્યો. પછી નિશ્ચયમાં શુદ્ધ અને અશુદ્ધ આવ્યો, અને નયની અંદર પણ સદ્ભૂત અસદભૂત ઉપચરિત અનુપચરિત એમ બધા પ્રકાર હતા. બહુ એવા ડિટેલમાં ન જતા હોય તો તમે બધા ઊભા થઈને જતા રહેશો પાછા. પણ આગમની અંદર પાછો વ્યવહાર નયને સાત પ્રકાર બધો કીધો છે, જેમ કે નયગમ નય છે, સંગ્રહ નય છે, વ્યવહાર નય છે, પછી રુજુસૂત્ર નય છે, શબ્દ નય છે, સમભિરૂઢ રય છે, એવમ ભૂત નય છે, સાત પ્રકાર કીધા છે. અને સપ્તભંગી સાથેનો સંબંધ છે. ટૂંકમાં નય એટલે પદાર્થનું આંશિક જ્ઞાન, એટલું બસ, બીજું કાંઈ નહીં. આપણે કોઈ ભાઈ મળે આપણે કહે કે આ ભાઈ બહુ સારા સ્વભાવના હતા, તો એનો એકનો સ્વભાવનું એક પાસું છે. આપણે એમ કહે કે આ ભાઈ બેન મેળા કે ભાઈ હતા બહુ ખાવધરા હતા, જમજમ તો બહુ જમતા હતા, ઠીક છે. એના લીધે આપણે એમને બહુ એવું કરી દઉં એવું નથી, એનો એક નાનો અંશ છે, એક અપેક્ષા આપણે કીધું. કેમ કે કોઈને કોઈ નીચા હોય કોઈ ઊંચા હોય કોઈ રૂપાળા હોય તો બધા એના અંશ છે, એક અપેક્ષા, એક નહીં એટલે અપેક્ષા એને દ્રષ્ટિબિંદુ. એટલે એ વસ્તુ સારી છે, પણ જ્યારે આપણે નયથી વિચારીએ ત્યારે આ નય જ છે, આ નય જ સાચો છે, બીજું કાંઈ નથી, અને દૂર નહીં કીધો છે ભગવાને. દૂર નહીં એટલે શું કે પોતે જે અપેક્ષા છે એ સાચું ને સારું છે એ પકડીને બેસી જાય, અને બીજું બધું ખોટું ને ખરાબ છે
એને દૂર નહીં કીધો, એની નાના નાના એની નો નો કીધી છે, એ મિથ્યાત્વ કીધું છે. એટલે નયનું સાચું જ્ઞાન કોને કે આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષા છે, તો એનો વિરોધ આવતો નથી. પણ જે ફક્ત શબ્દને જ પકડીને ચાલે, જેમ કે વેદાંતની અંદર કુટસ્થ આત્મા કીધો કે નિત્ય કહી દીધો કુટસ્થ, અથવા તો બુદ્ધની અંદર બૌદ્ધ કે એને ક્ષણિક આત્મા કીધો અનિત્ય, બંને સાચા છે, પૂરા સાચા નથી. એટલે જૈન ધર્મ આપણા વિતરાગ વિજ્ઞાનમાં બંનેનો સમાવેશ કર્યો છે. આનંદ ગંજીના એક નેમનાથ ભગવાનના કેટલાક પદની અંદર એક આખું પુરુષ પ્રમાણ લીધો છે, એની અંદર બધા આ દર્શનોનો સમાવેશ કરીને એનો સમન્વય બહુ સુંદર કર્યો છે. તો એ શું કહે છે કે શબ્દને જ પકડે કે ભાઈ એક અભ્યાસ કે આ નિત્ય જ છે, નિત્ય જ છે, જે જકાર જ્યારે આવે ત્યારે સમજી લેવો કે આ એકાંતની વાત છે અને લગભગ મિથ્યાત્વ છે, અને એનાથી આપણે દૂર રહેવું. આપણે બધી વાતમાં કહે છે બે કદાચ આમ હોઈ શકે, મને આમ લાગે છે, કદાચ તમે કહો છો એમ પણ હોઈ શકે, તમારી દૃષ્ટિએ તમે હું સમજી શકું છું તમે શું કહો છો, તમારી વાત તમારી દૃષ્ટિએ સાચી છે, ચાલો આપણે જોઈએ એમ કરે. એટલે કેટલો બધો સમન્વય થાય, આ જગતના બધા ક્લેશ મટી જાય, બધો જે કંઈ બધું વેર ઝેર છે મટી જાય, જો આ સિદ્ધાંતો અનેકાંત જે છે ભગવાનનો સિદ્ધાંત એ સમજીને જીવનમાં ઉતારે ને ચાલે તો. એટલે જે શબ્દને જ પકડે એનું જ્ઞાન પછી સમ્યક નથી થતું, એનું જ્ઞાન બધું મિથ્યાત્વ જ્ઞાન છે. આગળ કોઈ ક્રોધ કરે ત્યારે તેના પરિણામ ખરાબ થયા, તે કર્મને તાબે થઈ ગયા, તેમાં આપણું શું બગડ્યું એમ વિચારી ક્ષોભિત એટલે આપણું ન થવું આપણે. એટલે કોઈ ક્રોધ કરે, 1998માં આપણે ત્યાં પંડિત રતનલાલજી પધાર્યા હતા ઇન્દોરથી, બહુ સરસ એમણે બધી શિબિર આપણને કરાવી હતી. એમના ક્રોધ ઉપર બહુ બધું કસાયને ક્રોધ ઉપર કીધું હતું કે કોઈ આપણા પર ક્રોધ કરે ત્યારે જીવોની જુદી જુદી કક્ષા હોય, એક કક્ષા એવી હોય કે આપણા ઉપર ક્રોધ કરનારાથી નીચી કક્ષા હોય. એટલે ધારો કે કોઈ મહેન્દ્ર ગાળ દીધી કે મહેન્દ્ર વેગવધેડા છે કે કંઈક કીધું કે ધોલ ધાપડ કરી, એટલે ઓલા એક ધોલ મારી જોઈને બે ધોલ મારું, એટલે હું એનાથી નીચે ઉતરો, બીજી કક્ષા એનાથી સારી એના જેવા થાય, ટીટ ફોર ટેટ, તો એક મારી હું એક મારું, એમને ગધેડો બધો હું તને કંઈક કહું એમ કરે. તો જીજું જીવા સાથે તેવા મોટાભાગે સંસારનો વ્યવહાર આવો ચાલતો હોય છે, આપણે સાધકો એનાથી દૂર રહેવું. તો આ બીજા પ્રકારનું છે, એનાથી સારું ઓલા કરતા તો સારું બીજે. ત્રીજું જે છે એ શાંત રાખ, શાંત રહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, બોલે છે મારું શું જાય છે એની આ વાત કરે છે સાહેબજી, કે ભાઈ બોલો એના એવા કર્મના ઉદય હતા અને એને મને ગાળો આપી દો, મારું કંઈ બગડ્યું એ ગાળો કોઈ આપણે જમવા બેસે ને કોઈ પીરશે અને એક રોટલી વધારે લ્યો ને આપણે ન જોઈએ તો આપણે પાછી આપી દીધી પાછી લઈ જાય, કોઈ ગાળો આપે તો આપણે માન જ જોઈએ દીધી પાછી લઈ જશે, એ લે કે ન લે પણ આપણને તો અસર નથી થતી. એવો જે બધો વિચાર કરો કે આ જીવના અત્યારે આવા ઉદય હતા, એ ઉદયને વશ થઈ ગયો, એને કશાય કર્યો, ક્રોધ કર્યો, માન માયા લોભ જે કંઈ હોય તે, અને એને એમાં મારું શું જાય છે. એણે કીધું છે કે પેલા રામકૃષ્ણ પરમહંસ ન્યુયોર્કમાં હતા અને પછી કંઈક થોડું મોડું થયું અને આવ્યા ત્યારે એમના સાથીદારો પૂછ્યું કેમ પ્રભુ મોડું થયું, તો કે આજે તો મજા પડી ગઈ, આજે તો રામને એવી ઠેકડી ઉડાડી કે વાત પૂછવામાં. તો શું થયું કે કેટલાક લોકો રામને ગાળો દેતા હતા, કેટલાક લોકો રામને પથરા ફેંકતા હતા અને એવું જ બધું હતું, પણ પોતે જુદા હતા રામકૃષ્ણ પરમહંસથી. એવી રીતે હા રામતીર્થ મારી ભૂલ થઈ, હા થેન્ક યુ નોલેજ, રામતીર્થ સ્વામી રામતીર્થ મારી ભૂલ છે, નિશાન દુકડો. તો એવી રીતે એમણે શું કર્યું, ભેદ જ્ઞાન કર્યું, પોતે આત્મા છે અને આ જે દેહ છે મહેન્દ્ર કે રામતીર્થ કે જે કંઈ નામ હોય એનું જે બધું થતું હોય થયા કરે કર્મના ઉદય પ્રમાણે. તો આ ત્રીજા પ્રકારનો જીવ છે એમાં મધ્યસ્થ ભાવ રાખ્યો, પણ આપણને પંડિત રતનને ચોથા પ્રકારનો જીવ દેખાડ્યો હતો, એ તો બહુ ઊંચા પ્રકારનો સાધક છે, કદાચ જ્ઞાની કે એની કક્ષાનો. શું એનો આભાર માને એને હારતોડા કરવાનું કીધું હતું કે ભાઈ તે આ રીતે ક્રોધ કરીને મારો આવું કીધું તો મારા ખરાબ કર્મને નિર્જરા થઈ ગઈ, મારો મારામાં સંભાવ આવ્યો અને એના પર એને કરુણા આવે, અને એટલું જ નહીં પણ જીવનો જેને આભાર માને કે ભાઈ સારું છે તમારા કર્મની નિર્જરાની અંદર તમે સહાયક થયા, હજી આપણી કક્ષા દેવી કદાચ ન પણ હોઈ શકે પણ એટલીસ્ટ એની અનુમોદના તો કરવી, એવો વિચાર તો કરો. ટૂંકમાં આકુલતા ન થવું, ગમે તે જગત જીવન અને જગતમાં જે કંઈ બને તો ક્ષોભિત અને ક્ષોભ એટલે આકુલતા ન થવું. આકુલતા એ જ દુઃખ, અનાકુલતા એ જ સુખ, એવી ભગવાને વ્યાખ્યા કરી કે સુખ દુઃખને. આગળ કહે છે પછીનું પાનું 40મું, મોહમાંથી સ્વાર્થ કાઢી નાખીએ એટલે જે રહે તે પ્રેમ. પ્રભુ અને ગુરુનો પ્રેમ તો સાધુના જીવનમાં પણ આવશ્યક ગણો છે, તેના વિના એટલે પ્રેમ વિના
ગુરુ અને વડીલ ગુરુ ભાઈઓને સેવા શુશ્રૂષા સ્પષ્ટ રીતે થઈ શકે નહીં. સાહેબજીનું બહુ સ્ટાન્ડર્ડ વાક્ય છે કે પ્રેમ વત્તા સ્વાર્થ બરાબર મોહ, અથવા મોહ માઇનસ સ્વાર્થ બરાબર પ્રેમ. પ્રેમ એટલે વાત્સલ્ય ભાવ. દરેક જીવને પોતાના જીવો ગણીને એનું હિત ઈચ્છવું અને કોઈ પ્રકારનો સ્વાર્થ ન, એ બધો પ્રેમ છે. નિઃસ્વાર્થ પ્રેમ કહો, દિવ્ય પ્રેમ કરો. એટલે ગુરુ અને પ્રભુ પ્રત્યે તો આપણો પ્રેમ એવો દિવ્ય પ્રેમ જ હોવો જોઈએ જેમાં કોઈ સ્વાર્થ ન હોય. પણ જ્યારે આપણે ભગવાન પાસે કંઈ માગીએ તો એ પ્રેમ કેવો થઈ ગયો? ગંધાઈ ઉઠ્યો, અંદર મોહ આવી ગયો. ગુરુ પાસે પણ આપણે જેવું કરીએ હું સારો લાગવો, બધાને કે કહ્યું જો આમ તો ગુરુ નાનો પર ચાર હાથ છે, કંઈ પણ એવો સ્વાર્થ આવ્યો તો તરત એ પ્રેમની અંદર બધું દૂષણ આવી ગયું. એટલે સ્વાર્થ કાઢી નાખવાનો કોઈ પણ જાતનો કહ્યો. એટલે સાધુ માટે પણ કીધું છે અને પછી એના ગુરુ ભાઈઓ કે એમના એના માટેનું પણ કીધું છે, સેવા શુશ્રૂષાનું બધું. પણ મુખ્યપણે પ્રેમ એટલે સાધકો માટે. આજે સાહેબ જે વાત કરીને આપણે સાહેબની કસેટમાં જીનચંદ્ર વિજય આ બધું બેઠા હતા બંધ ત્રિપુટીના, અને એમણે શું કીધું હતું, જો સામે લખ્યું છે જળથી વિરક્તિ. શું કીધું છે આપણે એને બધા સૂત્રો આપણે છે જળથી વિરક્તિ. આ જગતમાં જેટલું દેખાય બધું ભૂતગળ જળ છે, આપણને જળ ઉપર જ પ્રેમ છે અનાદિથી, અને જી અને ચેતન ઉપર દ્વેષ છે. તો જળથી વિરક્તિ ત્યારે પછી જગતના જીવો પ્રત્યે આપણો પ્રેમ, ઈશ્વર પ્રત્યે આપણી ભક્તિ અને આપણા આત્મા પ્રત્યેનું આપણું સમર્પણ, એમ ઘણા બધું આપણને કીધું છે બધું જ્ઞાનીઓએ. પણ મુખ્યપણે શું કે સ્વાર્થ નહીં, બહુ પ્રેમ ભાવ બધાને, શું લાવવાના શું લઈ જવાના બધા જીવો આપણે છે. એટલે 301માં કૃપાળુદેવે શું કીધું છે કે જગત શું કીધું છે, આત્મરૂપ માનવામાં આવે પોતાના, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો. આગળ જેને જગતની કોઈ પણ તીવ્ર લાલસા હોય તેને ધર્મ પરિણામ પામતો નથી. લાલસા એટલે ઈચ્છા, તૃષ્ણા. લાલસા ઈચ્છા કે તૃષ્ણાને લીધે સંસાર છે. અને આગળ એક તીવ્ર શબ્દ જેને લીધે અનંત સંસાર છે. બહુ ટૂંકુટા સીધી સાદી વાત છે, લાલસાને લીધે સંસાર છે અને જે તીવ્ર જે છે એના લીધે અનંત સંસાર છે. તો આપણે શું કરવું સાધક હોય તો પહેલું કામ આપણે તીવ્રતા ઘટાડો, એને મંદતા લાવો. એટલે આપણો અનંત સંસાર પરિમિત થઈ જાય. અને એકવાર એ કર્યા પછી આપણે ઈચ્છાને ઈચ્છા ઓછી કરો, ઘટે ઘટે કરતાં મટે અને આપણો સંસાર યાં સમાપ્ત થઈ જાય. જીસકો કછું ને ચાહીએ એવું સહન કા સહા એમ કે એવું બધું કીધું. એટલે ધર્મ પરિણામ ન જ પામે ને, કારણ કે એનો બધો ઉપયોગ બધો કોનામાં છે, જગતમાં છે, જળ પદાર્થોમાં છે. એને તીવ્ર લાલસા હોય એટલે ક્રોધ માન માયલો ગાવાના, કોઈ વસ્તુ એને જોઈએ છે, મળી જાય એટલે માન થાય, ન મળે તો ક્રોધ આવે, અને મેળવવા માટે બધી માયા કરે. બસ બધા કષાયો ચંડાળ ચોકડી સાથે જ છે. આગળ કહે છે, સાચા જ્ઞાન અને ભાન વિના જીવનમાં ખરેખર સુખી થઈ શકાય નહીં. સાચું જ્ઞાન, વ્યવહારથી સાચું જ્ઞાન એટલે આ જે 14 રાજલોક જે વિશ્વ છે, 6 દ્રવ્ય અને 7 નવ તત્વ, એનું સાચું જ્ઞાન. અને એનું જો સાચું જ્ઞાન હોય તો આપણી પરિણતિ ખૂબ બદલાઈ જાય, આપણું આખું જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય, આપણે પોતે જ્ઞાની અને મહાજ્ઞાની અને ભગવાન થઈ જઈએ. સાચું જ્ઞાન, પણ એનું ભાન થવું જોઈએ. ભાન થવું એટલે એનું વેદન થવું જોઈએ, સ્વસંવેદન થવું જોઈએ, એ પ્રમાણેનું આપણું વર્તન હોવું જોઈએ. એટલે 609માં કૃપાદેવે કીધું એમ કે આપણે પોતે જીવ પોતે મોક્ષ રૂપ જ છે, મોક્ષ સ્વરૂપ જ છીએ આપણે ઉને તમે, પણ આપણને એનું ભાન નથી. જેમણે કરોડોપતિનો દાખલો આવે છે કે કરોડોપતિ હતા અને એનો દીકરો ખબર પડી કે બહુ ઉડાવું છે, એટલે એણે શું કર્યું કે બેંકની અંદર 500 કરોડ મૂકી દીધા અને કીધું કે આ છોકરો 18 વર્ષનો કે 21 વર્ષનો થાય ત્યારે જ એને આપજો, ત્યાં સુધી એને કહેતા પણ નહીં. અને પછી આ પિતાના મૃત્યુ પછી તો આણે બધા છોકરાએ તો બધી વ્યસન કુસંગતમાં બધું ઉડાડી દીધા પૈસા, રિક્ષા ચલાવતો થઈ ગયો, ખાવાના ફાંફા પડી ગયા. પણ પછી જ્યારે ઓલો 18 વર્ષની ઉંમરે બેંકમાંથી રજીસ્ટર્ડ કાગળ આવ્યો કે તમારા ખાતા અંદર અત્યારે 50 કરોડ પિતા વિકાતા એ અને બાકીના વધીને 92 કરોડ રૂપિયા છે, અને માનવાનો આવ્યો. જેમ આપણને એમ કે મહેન્દ્ર તું મહેન્દ્ર નથી આત્મા છો, તો માનવને હું તો મહેન્દ્ર જ છું. જો દેખાડ કહેતા મારો આધાર કાર્ડ દેખાડો, પાન કાર્ડ દેખાડો, ડ્રાઈવર લાયસન્સ દેખાડો, એમ જીવને માનવામાં આવે ને. પછી તો બેંકમાં ગયો અને બધું જોયું ને પછી માનવામાં આવ્યું. અને પછી તો ઓલી રિક્ષા લઈને ગયો હતી, રિક્ષાને ઠેવું લાત મારી દીધી. એવી રીતે આપણે અત્યારે બધું પકડીને બેઠા છીએ, હું મહેન્દ્ર છું, હું આવો છું, હું કેવો છું, આ મારું છે, આનું છે, આમ છે.
એક વાર જો આપણને ખાતરી થાય કે આત્મા છો, શુદ્ધાત્મા છો, મારામાં અનંત શક્તિ છે, અનંત જ્ઞાન છે, અનંત વીર્ય છે, તો બધી વસ્તુને આપણે લાત મારી દઈએ અને હજી જો એનામાં સાહસ હતી પ્રવજ્યા લઈ લે, ખંતી દંતી ને નિરાણ પ્રવજ્યા લઈ લે. હજી એવું સાહસ તો નથી આપણા બધામાં, પણ એની અનુમોદના તો કરીએ, ભાવના તો ભાવીએ. શ્રાવકના ત્રણ મનોરથમાં ત્રીજો બીજો મનોરથ કીધો ને આપણે, શ્રાવકના ત્રણ મનોરથ ક્યાં કીધા ભગવાને? પહેલો મનોરથ, હે પ્રભુ હું ક્યારે આરંભ સમારંભના પરિગ્રહ ઓછા કરું. બીજો મનોરથ, હે પ્રભુ હું ક્યારે સંયમ લો, સાધુ સાધુ બનો, પંચ મહાવ્રતધારી બનો. અને ત્રીજો મનોરથ કે પ્રભુ મારા અંત સમયમાં આયુષ્ય આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે હું સંસાર મરણ પંડિત મરણ કરું, એવા મનોરથો બધા કીધા. તો સાચા જ્ઞાન પાનથી જીવનમાં ખરેખર સુખી થાય. એના જીવ જીવ દુઃખી થાય. હમણાં પૂજ્ય બહેનના સાધન મંગળવારે આવેલું સહસુખ સાધનમાં આશરો ભાવના આવેલી. આશરો કેવું છે? દુઃખદાયક છે અને દુઃખરૂપ છે. એટલે કીધું કે જ્યાં લગી આત્મા આશ્રવ આત્માને આશ્રવ તેનો ભેદ જાણે નહીં ત્યાં લગી જીવ અજ્ઞાની છે અને કર્મનો સંચય થાય તેમ સર્વ જ્ઞાનીઓએ કીધું છે. એવું સમયસાની 73મી ગાથાની અંદર બધું કીધું છે. વિશેષ આપણે અવસર લઈશું અંતમાં. સુખધામયનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વરતે જય તેઓ પ્રણમો પદ તે વરતે જયતે સદગુરુ દેવકી પરમ કૃપાળુ દેવકી ત્રિલોકનાથ કી સબ સંતન કી આનંદ ઘન આજ કે આનંદ કી. આજને આપણી ધર્મ વાર્તામાં સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા પરમ કૃપાળુ દે અને આપણા સદગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી તેમના આદેશ ઉદયથી કે પણ ઓછો દેખ વિપરીત થયો અને ખૂબ પ્રકારે તેમના પ્રત્યે અવિનય પ્રત્યે અષ્ટના જાણતા અજાણતા મનોચન કાર્યક્રમ થયો હોય મન અને તમને તો અનંત આર્ય શ્રી કલી પ્રભુ અને મારા તમારા શુદ્ધાત્માને સાક્ષી મને તમને તત્સમી છે દુકડમ. સર્વને જય સદગુરુ વંદન, જય પ્રભુ જય જયેન્દ્ર, સર્વના દેહ દેવલ મરેલા આત્મા પરમાત્માને વંદન.